પાણી ખૂબ જ તંગી છે અને ત્યાં પાણી છે નહીં એટલે બધા છોકરાઓ પણ પરેશાન છે અને ગામના લોકો પણ હેરાન પરેશાન છે. ત્યારે બધા એક વખત છોકરાઓ ભેગા થઈને વિચારે છે કે આપણે એક ગામમાં નાનો એવો ખાડો ખોદીએ, એ ખાડામાં એક વરસાદનું પાણી ભરાશે અને એ વરસાદના પાણીથી ખેતરમાં આપણે એ પાણીને પહોંચાડીને ખેતી કરી શકશું અને એ પાણીમાં આપણે રમી પણ શકીશું. તો હવે આપણે આ બધું પાઠમાં સમજી ગયા છીએ, તો આપણે આ પાઠનો પ્રશ્ન જવાબ જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ધુંધુમા ગામની સમસ્યા ક્યાંથી? તો કે ધુંધુમા ગામમાં પાણીની સમસ્યા થી, બરાબર. પછી બીજો પ્રશ્ન છે કે પાણીની કમીને કારણે બચે ક્યાં નહીં કરતા તેથી? તો કે પાણીની કમીને કારણે બચે પાણી મેં ખેલકૂદ નહીં પાતે થે ઓર તેર ભી નહીં સકતે થે. ખેલકૂદ નહીં કર સકતે થે ઓર તેર ભી નહીં સકતે થે, કેમ કે પાણી નહોતું એટલે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે રજિયાને પાણીની કમી દૂર કરવા કે લીએ ક્યાં ઉપાય બતાયા હતા? તો કે રજિયાને પાણીની કમી દૂર કરવા કે લીએ કહા કે ક્યું ના હમ એક બડા સા ગડ્ઢા ખોદે ઉસમેં બરસાત કા પાણી જમા કરેંગે ઓર તાલાબ જૈસા બન જાયેગા. ચોથું છે કે જમીન ખોદને કે લીએ બચ્ચે કોણ કોણ સે સાધન લાય? તો કે જમીન ખોદને કે લીએ બચ્ચે ફાવડે, ફાવડે એટલે કે પાવડો, તસલો એટલે તગારો, પહાડી એટલે કુહાડી, કુદાલે એટલે કે પહાડી અને આદિ ચીજે લાય, બરાબર. તો એ મારા વસ્તુ લાવ્યા? તો કે ફાવડે, તસલે, પહાડી, કુદાળ આદિ ચીજે લાય. પછી પાંચમું છે કે તાલાબ મેં વરસાદ કા પાણી ભરને સે ધુમધુમા ગામ કો ક્યા ફાયદા હુઆ? તો કે તાલાબ મેં વરસાદ કા પાણી, તાલાબ મેં વરસાદ કે પાણી સે ખેતો મેં ખેત ખેતી કી સિંચાઈ હુઈ, ગામ મેં પાણી આયા ઓર બચે પાણી મેં તેર સકતે થે ઓર ખેલ સકતે થે, આદિ આદિ ફાયદે હુઈ. ત્યાર પછી છે આમાં સમાનાર્થી શબ્દ છે, બરાબર. તો સમાનાર્થી શબ્દ છે, એક શબ્દ છે એના બે અર્થ થાય છે. તો મેં અહીંયા લખ્યા છે એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પછી પાંચના બે અર્થ થાય છે. તો કે પ્રાર્થના તો અને ઈ પાછા આ પાઠને લગતા છે, બરાબર. તો કે પ્રાર્થના તો કે ઉપાસના અને સ્તુતિ કરવું, પ્રાર્થના ઉપાસના અને સ્તુતિ. સમાનાર્થી શબ્દ એટલે કે એક જ અર્થ એક જ થતો હોય, શબ્દ ભલે અલગ હોય પણ અર્થ એક જ થતો હોય, એટલે કે પ્રાર્થના ઉપાસના અને સ્તુતિ. પછી ઉપાય, યુક્તિ અને તર્કિ. પછી પાણી, વારી અને નીર. પછી છે એના પછી બારિશ, બારિશ, વર્ષા અને વરસાદ. અને છેલ્લું છે પરેશાન, દુઃખી અને વ્યાકુળ. તો આ ત્રણે તમને આગાવી રીતે પૂછે ને પરીક્ષામાં, તો પણ તમને આવડી જવા જોઈએ, જેથી કરીને આ છે પ્રશ્ન જવાબની સાથે સમાનાર્થી શબ્દ પણ તમારી પાઠ્યપુસ્તકમાં છે એ લખી લેજો. હવે આપણે આમાં આગળ જોઈએ. તમારું પાઠ્યપુસ્તક છે એમાં તમે સ્વાધ્યાય જો, પેજ નંબર છે 85 ઉપર. તો એમાં તમે પાછળ જુઓ કે આ વાક્ય છે એ કોણ બોલે છે. તો કે મેં બાદલ કોણ, આ વાક્ય કોણ બોલે છે એ આપણે જોવાનું છે. તો કે મેં બાદલ સે પ્રાર્થના કરુંગા રોજ વરસો, તો આ વાક્ય છે એ કોણ બોલે છે? તો કે રજિયા. પછી છે કે બાદલ રોજ કેસે બરસ સકતા હે, તો આ વાક્ય છે એ કોણ બોલે છે? તો કે એક છોકરો. એ કે છે કે રજિયા હું કે છે કે બાર વરસાદ રોજ થોડો આવી શકે છે, એ વાક્ય છે એ રજિયા બોલે છે. ક્યું ને એક બડા સા ગડ્ઢા ખોદે જિસમે બારિશ કા ખૂબ સારા પાણી ભરશે, તો એ આપણે પ્રશ્નમાં પણ આવી જાય છે. તો આ વાક્ય છે એ રજિયા બોલે છે. પછી બાદલ રોજ કેસે બરસ સકતા હે, તો કે ઈ વાક્ય છે એ કોણ બોલે છે? તો એ કે છે ઓર તબ ફિર સોચને બિલ્લુ બોલે છે કે મહિમા કે છે કે એ બાદલ રોજ કેસે બરસ સકતા હે, એટલે બીજામાં મહિમા આવશે અને ત્રીજામાં આવશે એ રજિયા. એના પછીનું છે શબ્દકોષ. કપ્પાવાળી પ્રમાણે તમારે શબ્દકોષ છે એ
ગોઠવવાનું છે. તો પેલા એમાં કયા કયા શબ્દ છે? તો કે ધુમધુમા, બાદલ, પહાડી, છપાછપ અને લહલહાવો. તો એમાં સૌથી પહેલા કયું આવશે? તો કે કવાળું. એટલે કવાળું શું છે? તો કે પહાડી. અને પછી શું આવશે? ક પછી ખ છે, તો કે ના ઘર નહી, ગણપતિ ઘર નથી, ચકલી નહી, છત્રી છે. એટલે શું આવશે? છપાછપ. કહાણી, પછી છપાછપ, પછી ધૂમધુમા, પછી લહલાય, પછી ના સોરી પેલા બાદલ અને છેલ્લે લહલહાય. બરાબર, પેલા કહાણી, પછી છપાછપ, પછી ધૂમધુમા, પછી લહર બાદર અને છેલ્લે લહલા. પછી નીચે અનુવાદ છે કે બચ્ચે પાણી મેં ખેલતા ચાલતે થે, એટલે કે છોકરાઓ પાણીમાં રમવા માંગતા હતા. પછી એમાં બીજું વાક્ય છે, પાણી સે ખેતો કી સિંચાઈ હોતી હે, તો કે પાણી થી ખેતરમાં સિંચાઈ એટલે કે ખેતરમાં ખેતી થઈ શકે છે. બારિશ કે પાણી સે તાલાબ મેં પાણી ભરા, તો કે વરસાદના પાણી થી તળાવમાં પાણી ભરાય. પછી ચોથું છે કે બચ્ચોને પાણીની કમી દૂર કરવાની કી સોચી, એટલે કે છોકરાઓને પાણીની તંગી દૂર કરવાનું વિચાર્યું. એક દિન બચ્ચે ખેલને કે મેદાનમાં એકઠા હુવે, તો કે એક દિવસ છોકરાઓ રમતના મેદાનમાં રમવા માટે ભેગા થયા. તો થઈ ગયું આપણે પેજ નંબર 86 નું આપણે આ જોઈ લીધું છે અને આ છે મેં અહીંયા લખી નાખ્યું છે પ્રશ્ન 5. તો આપણે પ્રશ્ન 2, 3 ચાર અને પાંચે પાંચ કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, અહીંયા આપણે આ પાઠ છે એ કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.